જામનગરમાં છેલ્લા 10 વર્ષથી પર્યાવરણ અને પ્રકૃતિ માટે અને પર્યાવરણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો કાર્ય કરતી લાખોટા નેચર ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો અને લાખોટા નેચર ક્લબ દ્વારા જામનગરમાં આવેલા સરદારનગર ખાતે 60 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના ઉપપ્રમુખ જગતભાઈ રાવલ, સુરેશભાઈ જોશી, મંત્રી સંદીપભાઈ વ્યાસ, ખજાનચી કમલેશભાઈ રાવત તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું કમલેશ રાવત, રાખોટા નેચર ક્લબમાંથી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે અમારી ક્લબ દ્વારા આજરોજ સરદારનગરના ખૂણા ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અમારી સંસ્થા આપ સબ જાણતા જશો એ પ્રમાણે લાખોટા નેચર ક્લબ જામનગરમાં અને જામનગરની આસપાસમાં પર્યાવરણ તેમજ વૃક્ષોને બચાવવાનું કામ કરતી એકમાત્ર સંસ્થા છે. આગામી તારીખ 2 તારીખથી 1 વીક દરમિયાન જે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી થઈ રહી છે, તેના ભાગરૂપે આજે અમે વૃક્ષારોપણનો પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલો છે. સાથે સાથે મારા સનનો જન્મદિવસ પણ હતો, તેને બી ઉજવણીના કાર્યક્રમ રૂપે પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલો છે. આપ સૌને ખ્યાલ હશે તે પ્રમાણે વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેના અનુસંધાને આજે દેશી કુળના ઝાડવા એટલે કે આંબલો, પીપળો, વડલો, કરંજ, ઉમરો તે મુજબના ઝાડનું અમે આજે વાવેતર કરી રહ્યા છીએ. વૃક્ષો આપને જે ખ્યાલ જ છે તે પ્રમાણે આપણે આજે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેના ભાગરૂપે વૃક્ષો આપને બહુ જ મહત્ત્વની ફાયદાકારક છે. પશુ પક્ષીઓને પણ તે આશરો આપે છે, તે હેતુથી અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્રે રાખેલો છે. નમસ્કાર.